નમસ્કાર મિત્રો, ગુજરાતમાં ચૂંટણીના માહોલ અંગે અગત્યની સમાચાર ખાસ જાણી લેજો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના મોટાભાગના નેતાઓ દુર્યોધન, રાવણ જેવા ભસ્માસુર જેવા રાક્ષસો સાથે સરખામણી કરે છે, અને સાથે જ પશ્ચિમ બંગાળની અંદર બોમ્બ બ્લાસ્ટ અને ઘણા બધા લોકોના મોત, 21 લાખ ખેડૂતોનો હપ્તો બંધ મિત્રો વગેરે જાણીએ. પહેલાં ખાસ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસના પૂર્વ સાંસદ ઉગ્રપ્પાએ પીએમ મોદીની તુલના ભસ્માસુર સાથે કરી છે. આ સાથે જ તેમણે પહેલાં રાવણ અને દુર્યોધન સાથે પણ તેને સરખામણી કરી હતી, અને તેમણે એ પણ કહ્યું કે સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમી રહી છે. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે મોદી ભસ્માસુરની જેમ જ છે. ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીને રાવણ દુર્યોધન બાદ હવે ભસ્માસુર સાથે સરખામણી કરે છે. અને મહત્વનું એ છે કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ પણ કર્યો હતો. બીજા આગળના સમાચાર પર નજર કરીએ તો બોમ્બ બ્લાસ્ટ, ખાસ કરીને પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરની અંદર ટીએમસી નેતા રાજકુમારના ઘરમાં બોમ્બ વિસ્ફોટ થતા મોટા સમાચાર સામે આવ્યા છે. બોમ્બ વિસ્ફોટના આ દુર્ઘટનામાં ટીએમસીના 2 કાર્યકરોના મોત થયા છે, અને સાથે જ મજૂરો પણ ઘાયલ થયા છે. કહેવામાં આવે છે કે ભૂપતિનગરના ટીએમસી નેતા અભિષેક બેનર્જીની બેઠક પહેલાં બ્લાસ્ટ થયો હતો, અને સાથે જ વિસ્ફોટ સ્થળની 1.5 કિલોમીટર દૂર જ્યાં બોમ્બ બ્લાસ્ટ થયો છે તેનાથી 1.5 કિલોમીટર દૂર તૃણમૂળ બૂથની પ્રમુખનો મૃતદેહ મળી આવ્યો છે. બીજા આગળના સમાચાર મિત્રો, 21 લાખ ખેડૂતોનો હપ્તો બંધ થઈ શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને અગત્યની અપડેટ ખાસ જાણી લેજો. 11મા હપ્તા પછી હવે ફ્રોડ કેસ સામે આવી રહ્યા છે, તેના કારણે ખેડૂતોને સતત ઈ KYC અપડેટ કરાવવું ખાસ જરૂરી બની ગયું છે, અને તેના રેકોર્ડનું વેરિફિકેશન પણ કરાવી શકે છે. કેમ કે મિત્રો, 21 લાખ એવા ખેડૂતો છે જેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના, જે અયોગ્ય રીતે 2000ના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. અને હવે સરકાર આ યોજનાનો લાભ જે અયોગ્ય રીતે લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂતો પાસે હપ્તાની ઉઘરામણી પણ કરી શકે છે. મિત્રો, તમામ પ્રોસેસ ઈ KYC અને જમીનના રેકોર્ડનું વેરિફિકેશન કરાવવું ખાસ જરૂરી છે.